नमस्ते। चैप्टर 5, गति ना नियमों। तो गति इतने से आगे आप भाई गया छे आगे चैप्टर में। हमें आपको आ चैप्टर में न्यूटन जी गति ना नियमों आप हता ए अने त्यार पछी एना जे एप्लीकेशन से ए भणवाना छे। स्थिर पदार्थ की गति में लावा अथवा गतिमान पदार्थ ने अटकाव माटे बल जरूरी छे। आपने खबर छे कि कोई पर पदार्थ स्थिर होय तो जो आपणे एने गतिमान लावो होय तो आपणे एने बळ लगाड़वू पड़े छे। अने एवी ज रीते जो गतिमान पदार्थ होय अने एनी गति आपणे चालू राखवी होय तो आपणे बळ लगाड़वू पड़े छे। अने आवो बळ पूरु पाडवा माटे कोई बाह्य परिबळ जरूरी छे। आ बाह्य परिबळ पदार्थ साथे संपर्कमां होय पण खरु अने ना पण होय, बराबर छे। एटले जेम के बाह्य परिबळ एटले के धारो के कोई पदार्थ ने आपणे हाथ वडे खसेड़ीए छे तो त्यारे हाथ ने पदार्थ बने संपर्क में हो जाए। जैसे केटला केसेस में जेम के गुरुत्वाकर्षण बल, चुंबकीय बल वगैरह ना किस्सा में पृथ्वी नो पदार्थ साथे गुरुत्वाकर्षण में संपर्क जरूरी नहीं। एवज रीते चुंबकीय बल में चुंबक नो पदार्थ साथे संपर्क थवो जरूरी नहीं। तो आ एवा बड़ो छे कि ज्यां संपर्क नो जरूर पड़तो नहीं। जयरे केटलाक बड़ो परिबड़ो के बड़ो एवा छे कि ज्यां पदार्थ અને બાહ્ય પરિબળનો સંપર્ક જરૂરી બને છે। હવે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એને ગતિમાં રાખવા માટે બાહ્ય બળની સતત જરૂર છે। જેમ કે કોઈ સ્કેટર હોય છે તો એ સ્કેટર ધારો કે બરફના ચોસલા પર સ્કેટિંગ કરી રહ્યો છે તો હવે એને બળ સતત ગતિમાં રહેવું છે તો શું એના માટે બાહ્ય બળની જરૂર છે। તો આવા જે પ્રશ્નો હતા એ ઇતિહાસમાં એટલે કે વિજ્ઞાનના ઇતિહાસમાં એ એની ચર્ચા થયેલી હતી અને ઘણા બધા એમાં તત્વચિંતકો અને ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે। તો સૌથી પહેલા એરિસ્ટોટલ નામના જે ફિલોસોફર હતા તત્વચિંતક એમની એવી માન્યતા હતી કે પદાર્થની ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે। ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક ગેલિલીઓએ ઢળતા સમતલો પર બોલની ગતિના અવલોકનો પરથી જડત્વનો નિયમ તારવ્યો હતો। ગેલિલીઓએ આવી રીતે ઢળતા સમતલો રાખ્યા હતા અને એને પછી એના પરથી બોલને ગબડાવ્યો હતો અને એના પરથી એમણે જે તારણ મેળવ્યું હતું એને એમણે જડત્વનો નિયમ એમ કહ્યું હતું। આમ ગેલિલીઓએ જે ગતિ અંગે ઊંડો ખ્યાલ મેળવ્યો હતો એ એરિસ્ટોટલ અને તેના અન્યોને અનુયાયીઓને એ જે ખ્યાલ મળ્યો એની સમજ ન હતી। તો સ્થિર અવસ્થા અને નિયમિત સ્થિરાંક ગતિ ની અવસ્થા જે છે એ બંને સમતુલ્ય છે। હવે બંને કિસ્સાઓમાં પદાર્થ પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી। પદાર્થને જ્યારે પણ આપણે નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ચોખ્ખા બળની જરૂર છે એમ માની લેવું સાચું નથી। પદાર્થને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ઘર્ષણનો પણ સામનો કરવો પડે છે અને ત્યારે આપણે એટલે બાહ્ય બળ લગાડવું પડે છે અને એટલે બંને બળોનો સરવાળો થઈ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય બને છે। તો ગેલિલીઓના જડત્વનો નિયમ છે એ એમ કહે છે લો ઓફ ઇનર્શિયા કે જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે। તો પદાર્થના આમ ગુણધર્મને જડત્વ કહે છે। દરેક પદાર્થ જે છે એ પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે। પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે એટલે કે જો પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરે છે અને જો પદાર્થ ગતિમાં હોય તો એ ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે છે। તો જડત્વ એટલે કે ફેરફારનો વિરોધ। પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી સિવાય કે કોઈ બાહ્ય બળ તે અવસ્થા બદલવા માટે ફરજ પાડે। તો જડત્વના આ નિયમ પરથી એના પરથી પ્રેરાઈને અને બીજા કેટલાક પ્રયોગો કરીને ન્યૂટને પોતાના ન્યૂટને જે ત્રણ ગતિના નિયમો આપ્યા હતા એમાંનો પહેલો નિયમ જે છે એને લો ઓફ ઇનર્શિયા અથવા તો જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે। તો આ નિયમ મુજબ દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈ કરવાની ફરજ પાડે। ત્યાર પછી આપણે વેગમાન નામની વ્યાખ્યા રાશિ વ્યાખ્યાયિત કરીશું। તો વેગમાન એટલે કે પદાર્થનું દળ અને પદાર્થનો વેગ ના ગુણાકારને વેગમાન કહેવામાં આવે છે। P = mv એક સદિશ રાશિ છે।
એને આપણે અહીંયા ઘાટા અક્ષરો વડે દર્શાવેલ છે અને એને સ્મોલ પી વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. આ જે છે એ પદાર્થના વેગમાનનો ફેરફાર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, જે આપણને પદાર્થના વેગમાનનો ફેરફારનો દર છે બરાબર એ આપે છે અને એના પરથી આપણે બળ અને બળની દિશા જાણી શકીએ છીએ. તો અહીંયા એને આપણે મેથેમેટિકલી આમ લખી શકીએ એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા બી અપોન ડેલ્ટા ટી, અથવા તો એફ ઇક્વલ્સ ટુ અહીંયા સમપ્રમાણતાની નિશાની આપણે હટાવી અહીંયા તો લખાય ઇક્વલ્સ ટુ અને પછી અચળાંક મુકાય છે. તો એ અચળાંકને સમપ્રમાણતાનું અચળાંક કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ એફ ઇક્વલ્સ ટુ કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ત્યાર પછી આપણે એમાં એફ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી માં આગળ પી ની જગ્યાએ આપણે એમ વી લખવાનું છે. પી એ મોમેન્ટમ છે, વેગમાન છે અને પી નું સૂત્ર આપણે મેળવી ચૂક્યા છે આગળ. તો પી ઇક્વલ્સ મૂકવાનું છે એમ વી અને પછી અહીંયા કે બરાબર વન લેવાનો છે અને ત્યાર પછી આપણે અહીંયા એનું વિકલન કરવાનું છે. તો એનું વિકલન કરવા માટે આપણે એમ છે અચળ છે, દળ એ હંમેશા અચળ હોય છે, તો અચળ ને આપણે બહાર લઈ લઈશું અને આપણે ડીવી અપોન ડીટી કરીશું. તો ઇક્વલ્સ ટુ એમ પછી ડીવી અપોન ડીટી છે એનો બરાબર આપણને મળે પ્રવેગ. તો આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મળે છે, ડીપી અપોન ડીટી ઇક્વલ્સ ટુ એમ એ. ત્યાર પછી અહીંયા આપણે ડીપી અપોન ડીટી ની જગ્યાએ મૂકીશું એમ. તો એફ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એમ. તો અહીંયા ત્યાર પછી આપણે કે ઇક્વલ્સ ટુ વન લેવાનું છે એટલે આપણને મળશે એફ ઇક્વલ્સ ટુ ડીપી અપોન ડીટી ઇક્વલ્સ ટુ એમ એ, જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવાય છે. તે જે આપણને બળ આપે છે, બળની વ્યાખ્યા આપે છે. તો અહીંયા બળ એક સદિશ રાશિ છે અને એનું એકમ ન્યૂટન કે કેજી મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ એવો છે. ત્યાર પછી આપણે આઘાત નામની રાશિ વ્યાખ્યા કરીશું. તો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો ઇક્વલ્સ ટુ વેગમાનમાં થતો ફેરફાર. તો આઘાતને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. હવે આપણને આપણો સામાન્ય અનુભવ છે કે જ્યારે પણ આપણે કોઈ પદાર્થ પર બળ લગાડીએ છીએ ત્યારે એ આપણને આપણી સામે બળ લગાડે છે. જેમ કે આપણે દિવાલને જો કિક કરીએ બરાબર, તો તમને અનુભવ હશે કે દિવાલ પર સામે તમારા પર એટલું જ બળ લગાડે છે. તો આપણે જે કિક કરે છે એને એક્શન કહેવાય અને દિવાલ એટલે કે ક્રિયાબળ કહેવાય અને દિવાલ આપણને સામે જે બળ લગાડે છે એને પ્રતિક્રિયા પણ કહેવાય એટલે કે રિએક્શન કહેવાય. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે આપણે આવી રીતે રજૂ કરી શકીએ. દરેક ક્રિયાબળ એક્શન એટલે કે એક્શન ને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ રિએક્શન હોય છે. ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. ત્યાર પછી આપણે જોઈશું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ પદાર્થ પર નહીં પણ બે જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. જેમ કે ધારો કે ગતિના ત્રીજા નિયમ મુજબ કોઈ પદાર્થ એ છે એ પર બી વડે લાગતું બળ એને આપણે એફ ટી કહીએ અને પદાર્થ બી પર એ વડે લાગતું બળ એને આપણે એફ ટી કહીએ. તો એફ બી ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ માઇનસ એફ બી એ. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈશું ઘર્ષણ ફ્રિક્શન. તો ઘર્ષણ બળ સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે સંપર્ક બળને સંપર્કવાળી સામાન્ય સપાટીની સમાંતર ઘટક છે. હવે ઘર્ષણ બળ છે એ બે પ્રકારના છે અને ત્યાર પછી આપણે ત્રીજું જોઈશું રોલિંગ ઘર્ષણ બળ. તો અહીંયા એક ઘર્ષણ બળ છે સ્થિત ઘર્ષણ અને બીજું છે ગતિક ઘર્ષણ. સ્થિત ઘર્ષણ એ અપેક્ષિત સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, જ્યારે ગતિક ઘર્ષણ છે એ વાસ્તવિક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તો ઘર્ષણ બળ એટલે કે કોઈ પણ બે સપાટીઓ જે એકબીજાના સંપર્કમાં હોય, જેમ કે રોડ અને વાહન બરાબર. તો ત્યાં રોડ અને વાહનના જે વ્હીલ્સ હોય છે એન ટાયર એ બંને એકબીજાના સંપર્કમાં હોય છે અને ત્યારે બંને વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવતું નથી ત્યારે એના પર કોઈ જ સ્થિત ઘર્ષણ લાગતું નથી, પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તે ઘર્ષણ લાગવા માંડે છે. અને જેમ લગાડેલું બળ આપણે જે બળ લગાડીએ છીએ પદાર્થ પર એને આપણે કેપિટલ એફ કહીશું.
તો એમએમ સ્થિર ઘર્ષણને આપણે સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ એટલે કે એફએસ વડે દર્શાવીશું. તો જેમ આપણે લગાડેલું બળ કેપિટલ એફ છે એ આપણે વધારતા જઈએ તેમ એફએસ પણ વધતું જાય છે, અને લગાડેલું બળ જેટલું જ એ વિરુદ્ધ દિશામાં રહીને પદાર્થને સ્થિર રાખે છે, તેથી તેને સ્થિર ઘર્ષણ પણ કહેવામાં આવે છે. અને સ્થિર ઘર્ષણ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. તો અપેક્ષિત ગતિ એટલે કે આપણે જ્યારે પણ કેપિટલ એફ એટલે કે બળ લગાડીએ છીએ ત્યારે ખરેખર તો પદાર્થની ગતિ થવી જોઈએ, પણ આપણે ધાર્યા મુજબ પદાર્થની ગતિ થતી નથી, બરાબર? તો એવું એ ગતિ અપેક્ષિત ગતિ કહેવાય. અને સ્થિત ઘર્ષણ ત્યાં આગળ લાગે છે તો ત્યાં આગળ સ્થિત ઘર્ષણ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ત્યાર પછી આપણે જ્યારે એફએક્સ જોયું કે જ્યારે એફએક્સ ઇક્વલ ટુ મેક્સિમમ થઈ જાય છે ત્યારે આપણે એને ન્યુએસ કેપિટલ એન વડે દર્શાવી છે, મતલબ કે જ્યાં કેપિટલ એન છે લંબ પ્રતિક્રિયા બળ છે અને વ્યુઅર્સ છે એને સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. તો આના પરથી આપણને આપણે આગળ જોયું કે જ્યારે એફએસ છે મેક્સિમમ થાય ત્યારે એની વેલ્યુ આટલી થઈ જાય છે, અને એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વ્યુઅર્સ એન, એની આપણે સ્થિત ઘર્ષણનો નિયમ કહીશું. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે જો લગાડેલું બળ કેપિટલ એફ એ એફએસ મેક્સિમમ થી વધી જાય તો પદાર્થ સપાટી પર ખસવા લાગે છે. ત્યાર પછી સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બને ગતિ ઘર્ષણ બળ કહે છે, અને તેને એફકે વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ આપણે સ્થિત ઘર્ષણ વિશે જોયું, તો હવે આપણે ગતિ ઘર્ષણ બળ વિશે જોઈશું, બરાબર? તો આપણે જોયું કે જ્યારે પણ આપણે કેપિટલ બળ એટલે કે આપણે જે લગાડે છે એ બળ, તો એ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ થી વધી જાય તો પદાર્થ ત્યારે ખસવા માંડે છે, સપાટી પર ખસવા માંડે છે. જેમ કે એક ટેબલ છે તમારી પાસે, બરાબર, તમારી આગળ, અને તમે એના પર બળ લગાડો છો, તો તમે જે લગાડેલું બળ છે એને આપણે કેપિટલ એફ કહીશું, અને ત્યારે એફએસ છે એ સ્થિત ઘર્ષણ બળ છે. તો ત્યાં પણ ટેબલ અને જે જમીન છે અથવા તો જે તમારો ફ્લોર છે તો બંનેની વચ્ચે સ્થિત ઘર્ષણ બળ લાગે છે. હવે જ્યારે આ સ્થિત ઘર્ષણ ત્યારે પદાર્થ છે પહેલા તો નહીં ખસે, તમે થોડુંક બળ લગાડશો ત્યારે ટેબલ ખસે નહીં, એટલે કે એ અપેક્ષિત સ્થિર ઘર્ષણ બળ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. પણ જ્યારે હવે તમે થોડું બળ વધારશો તો જ્યારે તમે લગાડેલું બળ કેપિટલ એફ એ જ્યારે એફએસ મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એનાથી વધી જશે ત્યારે પદાર્થ સપાટી પર ખસવા લાગશે. હવે એટલે કે પદાર્થ હવે ખસવા લાગે છે, તો હવે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિ ઘર્ષણ બળ કહે છે. તો હવે આપણે જોયું કે સંપર્કમાં રહેલી સપાટીઓ એટલે કે ટેબલ અને ફ્લોર, તો એમની એ બંને સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળ, બરાબર, એને ગતિ ઘર્ષણ બળ કહેવામાં આવે છે, અને તેને એફકે વડે એટલે કે કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ વડે દર્શાવવામાં આવે છે. અને અહીંયા આપણે જે એફએસ માં લખ્યું એમ જ આપણે એફકે માં લખી શકીએ. એફકે ઇક્વલ્સ ટુ યુ કે કેપિટલ એન, એન એ લંબ પ્રતિક્રિયા બળ છે, યુ કે ગતિ ઘર્ષણાંક છે. ત્યાર પછી આગળ આપણે જોઈશું કે કેટલીક વ્યવહારિક પરિસ્થિતિમાં ઘર્ષણ એ અત્યંત જરૂરી છે, કેટલીક વાર ઘર્ષણ છે એ અનિચ્છનીય છે, અને કેટલીક વાર જરૂરી પણ છે, બરાબર. ઘર્ષણ લાગે છે એને કારણે જ આપણે બ્રશ કરી શકીએ છીએ, ત્યાર પછી આપણે લખી શકીએ છીએ પેપર ઉપર, આપણે ચાલી શકીએ છીએ, આપણે દોડી શકીએ છીએ, બરાબર છે. અને વાહનનો જે અકસ્માત છે એ પણ ઘર્ષણ બળને કારણે નિવારી શકાય છે. તો ગતિ ઘર્ષણ બળ છે કેટલીક વાર ઉર્જાનો વ્યય પણ કરે છે, પણ તે સાપેક્ષ ગતિને ઝડપથી અટકાવવા માટે જરૂરી છે, અને એનો ઉપયોગ યંત્રોમાં અને ઓટોમોબાઈલ્સમાં બ્રેક દ્વારા થાય છે. તો ગતિ ઘર્ષણ બળને કંટ્રોલ કરવા માટે બ્રેક વપરાય છે. એ જ રીતે સ્થિત ઘર્ષણ છે એ રોજિંદા જીવનમાં જરૂરી છે એ આપણે ચર્ચા કરી ચુક્યા છે, અને અત્યંત નિશ્ચિત સડક પર કાર માટે ગતિ કરવાનું અશક્ય છે. આપણને અનુભવ હશે કે જો બહુ જ લીસા ફ્લોર હોય તો ત્યાં આપણને ચાલવાની પણ તકલીફ પડે છે. ઓકે, તો એ સ્થિત ઘર્ષણને કારણે એવું થાય છે. ત્યાર પછી આપણે જોઈશું રોલિંગ ફ્રિક્શન, રોલિંગ ઘર્ષણ. તો એક વલય એટલે કે એક રિંગ અથવા તો ગોળા જેવો પદાર્થ છે જ્યારે સમતલ પર સરક્યા વિના ગબડે છે ત્યારે એ કોઈ જ ખરેખર તો એ કોઈ ઘર્ષણનો અનુભવ કરશે નહીં, અને દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય છે,
અને આ બિંદુને સમતલની સાપેક્ષે કોઈ ગતિ હોતી નથી. હવે આદર્શ પરિસ્થિતિમાં ગતિ કરે સિદ્ધ દર્શન શૂન્ય હોય છે અને પદાર્થે અચળ વેગથી ગમળવાનું ચાલુ રાખવું જોઈએ આપણે ધાર્યા મુજબ. વ્યવહારમાં આપણે ખબર છે કે પણ આવું થશે નહીં. આપણે ધારીશું કે પદાર્થ તો અચળ ગતિ અચળ વેગથી ગમળવાનું ચાલુ રાખવું, પણ ખરેખર આવું થતું નથી. અને એનું કારણ છે કે ગતિને કંઈક અવરોધ લડે છે, બરાબર. એટલે કે એ અવરોધ શું છે એને આપણે કહીશું રોલિંગ ઘર્ષણ બળ. તો ગબડતા પદાર્થો ને જે ઘર્ષણ બળ લાગે છે એને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. આ જે ઘર્ષણ બળ હોય છે એ સ્થિત ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ કરતા ઘણા ઓછામાં આપણું હોય છે. એના કરતા 2 કે 3 ક્રમનું નાનું હોય છે, એટલે કે 10² કે એના 10³ માં નાનું હોય છે. ત્યાર પછી આપણે જઈશું સર્ક્યુલર મોશન વર્તુળાકાર ગતિ. તો કેન્દ્રગામી પ્રવેગ પહેલા તો આપણે વ્યાખ્યાયિત કરીશું કે FC = mv² / r, બરાબર. એનું સૂત્ર આપણે આગળ મેળવી ચુક્યા છે. હવે જ્યાં m એ પદાર્થ દળ છે અને કેન્દ્ર તરફની દિશામાં લાગતો આ બળ ને કેન્દ્રગામી બળ કહે છે. જેમ કે આપણે જો કોઈ દોરી લઈએ અને એની છેડે એક પથ્થર બાંધીએ, પછી આપણે પથ્થરને ગોળ ગોળ ફેરવીએ, તો ત્યાં આપણને ખબર છે કે કોઈ ચોક્કસ ત્રિજ્યાનું વર્તુળ બને છે અને પથ્થર જે છે એ દોરી સાથે જકડાઈ રહે છે. તો ત્યાં પણ કેન્દ્રગામી બળ લાગે છે જે પથ્થરને કોઈ ચોક્કસ ત્રિજ્યામાં ઘુમાવે છે. એવી જ રીતે સૂર્યની આસપાસ જે ગ્રહો ફરી રહ્યા છે, બરાબર, કોઈ ચોક્કસ કક્ષામાં, તો એ ગ્રહો પર પણ સૂર્ય દ્વારા કેન્દ્રગામી બળ લાગતું હોય છે. ત્યાર પછી કોઈ સમસદિશ સરક પર વર્તુળાકાર વળાંક લેતી કાર માટે, બરાબર, જયારે આપણે અમુક વાર જોયું હોય છે આપણે જયારે જતા હોય છે ટ્રાવેલિંગમાં ત્યારે ખૂબ જ વાંકા ચૂકા રસ્તા આવે છે, તો એવા વાંકા ચૂકા વળાંકો મોટા વળાંકો આવતા હોય છે, તો ત્યારે એવા વળાંકો માટે પણ કાર માટે ત્યાં પણ કેન્દ્રગામી બળ લાગે છે અને એ કેન્દ્રગામી બળ એ ત્યાં ઘર્ષણ બળ રૂપે લાગે છે. ત્યાર પછી આપણે કાર જે છે એની સમતલ રસ્તા પર અને ઢોળાવવાળા રસ્તા પર ગતિ જોઈશું. તો અહીંયા આપણને એક કાર બતાવેલ છે. તો કાર પર આ રીતે 3 બળો લાગે છે. કેપિટલ એન લંબ પ્રતિક્રિયા બળ, એ છે ઉર્ધ્વ દિશામાં. ત્યાર પછી વજનને કારણે લાગતું બળ W = mg અધો દિશામાં, અને F છે, બરાબર, ઘર્ષણ બળ, એ આવી રીતે લાગે છે. ત્યાર પછી અહીંયા આપણે આ કૃતિઓ જે છે એનો ઉપયોગ કરીને આપણે આ થિયરી મેળવવાની છે. તો સમતલ રસ્તા પર કારની ગતિ પહેલા આપણે જોઈશું અને પછી આપણે જોઈશું કાર જ્યારે ઢોળાવવાળા રસ્તા પર કાર ગતિ કરે છે ત્યારે શું થાય છે. તો પહેલા આપણે જોઈશું કાર જ્યારે સમતલ રસ્તા પર ગતિ કરે છે ત્યારે. તો ત્યારે આ કાર પર 3 બળો લાગે છે. કારનું વજન, લંબ પ્રતિક્રિયા બળ અને ઘર્ષણ બળ. હવે અહીંયા જોઈ શકાય છે, અહીંયા આપણે બતાવ્યું તે મુજબ આવા 3 બળો લાગે છે, બરાબર છે અહીંયા. ત્યાર પછી ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ ન હોવાથી N - mg = 0, બરાબર છે. ઉર્ધ્વ દિશામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈ જ પ્રવેગ છે જ નહીં, બરાબર. પ્રવેગ તો અધો દિશામાં લાગે છે, ગુરુત્વ પ્રવેગ. તો એટલા માટે આપણે લખીશું N - mg = 0, ત્યારે આપણે લખીશું N = mg. ત્યાર પછી વર્તુળ ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ છે રસ્તાની સપાટીની સમાંતર છે, અને તે રસ્તા અને કારના ટાયર વચ્ચેના સંપર્ક પરના રસ્તાને સમાંતર ઘટક દ્વારા પૂરું પાડવામાં આવે છે. વ્યાખ્યા મુજબ આ જે છે એ ઘર્ષણ બળ છે. તો અહીંયા સ્થિત ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, અને સ્થિત ઘર્ષણ કારને વર્તુળની દૂરની તરફ લઈ જનારી અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ત્યાર પછી આપણે ટેક્સ્ટબુકના ઇક્વેશન 5.14 અને 5.16 પરથી આપણે સ્થિત ઘર્ષણનો નિયમ આગળ તાળ્યો છે, તો એ લખી શકીશું F = μSn. હવે અહીંયા જે બળ લાગે છે એ ઘર્ષણ બળ આપણે આગળ વાત કરી હમણાં જ, એ મુજબ એ કયું ઘર્ષણ બળ છે, એ કેન્દ્રગામી બળ છે. એ જે છે એ ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ છે. તો એટલે આપણે અહીંયા F ને કેન્દ્રગામી બળ સાથે સરખાવીશું. અહીંયાના જે ઘર્ષણ બળ છે એને આપણે કેન્દ્રગામી બળ mv² / r સાથે સરખાવીશું. ત્યાર પછી આપણે અહીંયા v² જે છે, બરાબર, અહીંયા F ની જગ્યાએ આપણે લખીશું mv² / r. ત્યાર પછી v² ને સૂત્ર કરતા બનાવીશું,
તો આગળ જો આર જે છે એ આ સાઈડ આરએચએસ માં અંશમાં જતો રહેશે, તો એ આવશે યુએસ કેપિટલ આર કેપિટલ એન અપોન એન. ત્યાર પછી આપણે એન ઇક્વલ્સ ટુ એન જે મૂકીશું તો આપણને મળશે યુએસ આર જે. તો અહીંયા જોઈ શકાય છે કે કારનો વેગ જે છે એમાં દળ આવતું નથી, એમ નથી આવતું, એટલે કે એ કારના દળ પર આધારિત નથી. અને એ દર્શાવે છે કે યુએસ અને આર ના આપેલા મૂલ્ય માટે કારની વર્તુળ ગતિ માટે જે મહત્તમ ઝડપ ઈ મેક્સિમમ શક્ય છે તે આપણે આ રીતે આપી શકીએ. તો અહીંયા વી સ્ક્વેર ઇક્વલ્સ આપણે મળે યુએસ કેપિટલ આર જી. ત્યાર પછી વી મેક્સિમમ આપણે લખી શકીએ સ્ક્વેર રૂટ માં યુએસ આર જી. ત્યાર પછી નેક્સ્ટ આપણે જઈશું ઢોળાવ વાળા રસ્તા પર કારની ગતિ. હવે જો રસ્તા ને ઢોળાવ વાળો રાખવામાં આવે અને ત્યાં જો કાર ગતિ કરતી હોય તો ત્યારે આપણે વર્તુળ ગતિમાંથી જરૂરી બળમાં ઘર્ષણ નો ફાળો ઘટાડી શકાય. તો ત્યારે ઢોળાવ વાળા રસ્તા પર ઘર્ષણ છે ઓછું લાગશે, બરાબર છે. હવે અહીંયા પણ ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રગતિ નથી અને ચોખ્ખું બળ શૂન્ય છે. તો આપણે અહીંયા આ જે ફિગર આપેલી છે અહીંયા આ ફિગર માંથી બરાબર છે આપણે ઘટકો લેવાના છે. તો અહીંયા જોઈ શકાય છે કે આ ફિગરમાં લંબ પ્રતિક્રિયા બળ છે આમ ત્રાંસુ લાગે છે, બરાબર છે. સમતલમાં એક્સ વાય સમતલમાં, એટલે આગળ આપણે વાત કરી હતી કે જયારે પણ સદિશ આવી રીતે ગોઠવાયેલો હોય ત્યારે આપણે એના બે ઘટકો વિચારવા પડે, એક્સ દિશામાંનો ઘટક કોસ થીટા અને વાય દિશામાંનો ઘટક સાઈન થીટા. ઓકે, તો અહીંયા આપણે એન ના બે ઘટકો લઈશું, એન કોસ થીટા અને એન સાઈન થીટા આવી રીતે. ત્યાર પછી એફ જે છે એ પણ અહીંયા ત્રાંસુ ગોઠવાયેલો છે, બરાબર સદિશ. તો એફ ના પણ બે ઘટકો વિચારવા પડશે, એફ સાઈન થીટા અને આ બાજુ એફ કોસ થીટા. તો અહીંયા એફ કોસ થીટા અને એન સાઈન થીટા છે એ બંને એક દિશામાં આવી જાય છે. એવી જ રીતે એફ સાઈન થીટા અને એમ જી બંને એક દિશામાં આવે છે. ઓકે, તો હવે આપણે એનનો ઉપયોગ અહીંયા કરીશું. તો એન કોસ થીટા બરાબર આપણે લખીશું એમ જી પ્લસ એફ સાઈન થીટા. હવે અહીંયા એન અને એફ ના સંકુચિત ઘટકો દ્વારા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં આવે છે, એટલે આપણે કેન્દ્રગામી બળ છે એ એફ ના સંકુચિત ઘટકો અને એન ના સંકુચિત ઘટકો. તો એન નો સંકુચિત ઘટક છે એન સાઈન થીટા, એફ નો સંકુચિત ઘટક છે એફ કોસ થીટા. તો એનો બરાબર આપણે લખીશું એમ બી સ્ક્વેર અપોન આર કેન્દ્રગામી બળ. ત્યાર પછી આપણે સ્થિત ઘર્ષણ સૂત્ર એફ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ યુએસ કેપિટલ એન પરથી, અને એમાં આપણે વી મેક્સિમમ મેળવવું છે એટલે આપણે એફ ઇક્વલ્સ ટુ યુએસ એન મૂકીશું. તો આપણને ઇક્વેશન 5.19 એ અહીંયાથી અને 5.19 બી એ બંને માં બરાબર છે, એફ બરાબર યુએસ એન મૂકીશું તો આપણને અહીં મળશે એન કોસ થીટા ઇક્વલ્સ ટુ એમ જી પ્લસ યુએસ એન સાઈન થીટા. ત્યાર પછી એન સાઈન થીટા પ્લસ યુએસ એન કોસ થીટા ઇક્વલ્સ ટુ આપણે ઘર્ષણ બળ લખ્યું છે એમ બી સ્ક્વેર બાય આર. એમાં આપણે એન ને હવે સૂત્ર ઘટા બનાવીશું. તો અહીંયા આપણે એન કોમન લેવાનું છે, બરાબર છે. તો આપણને પહેલા તો આપણે એન કોમન લઈ અને એન ને સૂત્ર ઘટા બનાવીશું તો આપણને આવું સૂત્ર મળશે એમ જી અપોન કોસ થીટા માઇનસ યુ એસ સાઈન થીટા. ઓકે, ત્યાર પછી એન નું આ જે મૂલ્ય છે આપણે 5.20 બી અહીંયા જે ઇક્વેશન આપણને મળ્યું છે આ જે છે 5.20 બી એમાં આપણે મૂકવાનું છે. તો આપણને આવું ઇક્વેશન મળશે એમ જી સાઈન થીટા પ્લસ યુએસ કોસ થીટા અપોન કોસ થીટા માઇનસ યુ એસ સાઈન થીટા ઇક્વલ્સ ટુ એમ બી સ્ક્વેર મેક્સિમમ અપોન આર કેપિટલ આર. એમાંથી પછી આપણે અહીંયા જોઈ શકાય છે એમ બંને બધું કેન્સલ થશે. ઓકે, તો આપણે બી સ્ક્વેર મેક્સિમમ બરાબર મળશે આર જી યુએસ. પછી અહીંયા આપણે એલએચએસ છે, ઓકે, એલએચએસ ને આપણે કોસ થીટા વડે અંશ જે છે એને અંશ અને છેદ ને કોસ થીટા વડે ભાગી નાખવાનો છે. તો અંશ અને છેદ ને આપણે કોસ થીટા વડે ભાગી નાખીશું તો અહીંયા આપણને મળશે એમ પણ કેન્સલ થઈ જશે બંને બાજુ. તો અહીંયા રહેશે જી ટેન થીટા પ્લસ યુએસ છેદમાં થશે 1 માઇનસ યુએસ ટેન થીટા. પછી ઇક્વલ શું આવશે વી સ્ક્વેર મેક્સિમમ ઓપન આર. પછી અહીંયા આર ને આપણે અહીંયા લઈ જઈશું અને વી સ્ક્વેર મેક્સિમમ છે તો વી મેક્સિમમ મેળવવા માટે સ્ક્વેર રૂટ કરીશું. ત્યારે આપણને મળશે આર જી યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ યુએસ ટેન થીટા રેસ્ટ ટુ 1/2 અથવા તો સ્ક્વેર. તો આ સમીકરણને હવે આપણે સમીકરણ 5.18 ટેક્સ્ટબુક ઇક્વેશન સાથે સરખાવીશું તો આપણે જોઈ શકીએ છીએ કે કારની શક્ય મહત્તમ ઝડપ સપાટ રસ્તા પર હોય એ કરતા ઢોળાવવાળા રસ્તા પર વધારે હોય છે.
બરાબર, એટલે કે કારની જે ઝડપ હોય છે એ સપાટ રસ્તા કરતા ઢોળાવવાળા જે રસ્તા હોય છે ત્યાં વધારે હોય છે. ત્યાર પછી આપણે 5.21માં યુએસ ઇક્વલ ટુ 0 મૂકીશું. અહીંયા યુએસ ઇક્વલ ટુ 0 મૂકીશું તો આપણને મળશે આરજી ઇન્ટુ ટેન થીટા રેસ ટુ 1/2. ઓકે, અને નીચેનું પદ છે એ પણ આખું 0 થઈ જશે, એટલે આપણને આવું મળશે. તો આ ઝડપે કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટે ઘર્ષણની સહેજ પણ જરૂર નથી. ઢોળાવવાળા રસ્તા પર આ ઝડપે વાહન હંકારતા ટાયરોને ઘસારો ખૂબ ઓછો લાગે છે. અને આ સમીકરણ એમ પણ જણાવે છે કે બી ઇઝ લેસ ધેન વી નોટ. વી નોટ એ પ્રારંભિક વેગ છે, બી એ અંતિમ વેગ છે. તો એના માટે ઘર્ષણ બળ ઢાળ ઉપર તરફ લાગે, અને જો ટેન થીટા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ હોય તો જ કારની ઢોળાવવાળા રસ્તા પર પાર કરી શકે. બરાબર, તો આ બધા થિયરો પરથી આપણને એવું જાણવા મળે છે કે કારની ઝડપ સમતલ રસ્તા કરતા ઢોળાવવાળા રસ્તા પર વધારે હોય છે. અને ઢોળાવવાળા રસ્તા પર જ્યારે આ ઝડપથી વાહન, એટલે કે અહીંયા જે ઝડપ આપણે મેળવી છે એ ઝડપથી વાહનને જો હંકારવામાં આવે તો ટાયરની ઘસારો ખૂબ જ ઓછો લાગે છે. અને જો ટેન થીટાનું મૂલ્ય લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ હોય તો જ આપણે કારને ઢોળાવવાળા રસ્તા પર પાર્ક કરી શકીએ. થેન્ક યુ.